अहो बकियं स्तनकालकूटं जिघां सयापाययदप्यसाध्वी लेभे गतिं धातृचितां ततोऽन्यं कं वा कृपालुं शरणं व्रजेम कं वा दयालुं शरणं भजेम ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः कारण कारणाय सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः सर्वाधाराय राजाधिराजाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सर्वात्मने मदात्मने श्री सहजानंद स्वामिने नमो સંમત 2081 કારતક વદ પાંચમ બુધવાર તારીખ 20 નવેમ્બર 2024 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ હરિચરિત્ર ચિંતામણી દયાનંદ સ્વામી વિરચિત ગ્રંથમાં કથા ભાગ 110મો આવ્યો. એરલાન્ટાવાળા મેહિરભાઈને કાંઈ કહેવું છે? જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. ગઈકાલે કથામાં આવ્યું ગઢપુરના ભક્તોએ તૈયારી કરીને આટલી મહેનત કરીને મહારાજને મહારાજ બોટાદના ભક્તોને રાજી કરવા ત્યાં ઉત્સવ કરવા જતા રહ્યા અને એમને ક્યાં થોડું બી ખોટું ના લાગ્યું એ લોકોને. એટલી નિષ્ઠા હતી મહારાજમાં અને એટલો પ્રેમ હતો, એવું આપણે શીખવું જોઈએ. વાહ, ધન્યવાદ ધન્યવાદ મેહિરભાઈ, ધન્યવાદ. બહુ સરસ આ મેહિરભાઈની એક વિશેષતા છે. હું એમને જ્યારે પણ ઝૂમમાં જોઉં છું તેમના હાથ આમ હોય છે. એ જ્યાં બેઠા છે અને આ કથા જ્યાંથી થાય છે ત્યાં ફિઝિકલી જોવા જઈએ તો 10,000 કરતાં વધારે કિલોમીટરનું અંતર હશે, પરંતુ એમની ભાવના આવી છે. ધન્યવાદ વિપુલભાઈ કે પટેલ, પેન્સિલ્વેનિયા. જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. અહીં ભગવાનના થયા પછી ભગવાનને ના ગમે એવું ના કરવું જોઈએ, બરાબર છે. હરેશભાઈ જેતાણી, સુરત. જય સ્વામિનારાયણ. સ્વામી, કાલ સ્વામી વાત કરી હતી કે અહમ મમત્વ જો આપણામાં હોય તો આપણને દુઃખ થાય, પણ જો આપણે મરજીમાં ભળી જઈએ તો દુઃખ ન થાય અને સુખી થઈએ. હા, અમુક અમુકને ભગવાન કે મોટા પુરુષ કંઈક પ્રોગ્રામ ફેરવે ખોટું લાગે અને અમુકને ન લાગે. શું કારણ છે? જેને કેવળ રાજીપા ઉપર જ નજર હોય, એમને સુખરૂપ થવાની જ દ્રષ્ટિ હોય, એમને ખોટું ન લાગે. એને ખબર છે અત્યારે એમની મરજી એવી જ છે તો આપણે એમાં ભળી જઈશું તો તેઓ આપણા ઉપર રાજી થશે. પણ રાજીપામાંય અહમમત્વ ભળેલું હોય, જરાક પોતાની કીર્તિ આબરૂ અને સમાજ ધ્યાનમાં હોય તો પછી વિચારી આવે પણ બીજાને કેવું લાગશે, સમાજને કેવું લાગશે, અમારે અમારા હગાવાલાને જવાબ હું દેવો. આ જેટલી આબરૂ વધી જાય, માન એમાં ભળી જાય, અહમમત્વ ભળી જાય તો ખોટું લાગે, પછી દુઃખ થયા વિના રહે નહીં. અને એ આપણને સમજાય નહીં કે આ મારા આશયની અશુદ્ધિ છે. જેમ જેમ અવળું પડતું જાય એમ જીવ પાછો પડી જાય. હરેશભાઈ ધન્યવાદ, તમે સારો મુદ્દો સારો પોઈન્ટ યાદ રાખ્યો. મયંકભાઈ એ કેવડિયા. સ્વામી, કાલે કથામાં આવ્યું હતું કે હું રોજ કથામાં બેસું પરંતુ કથા મારામાં બેસે અને જ્યારે જે મારામાં સુધારવા જેવી બાબતો હોય એના પર હું સુધારો કરું અને ભૂલો મારી પકડું તો એ કથા સાંભળી કહેવાય.
બરાબર, સાચી વાત છે. હો ભાઈ વંદનભાઈ જી વિઠાણી. હા, જય સુમેર સ્વામી. કાલે કથામાં આવ્યું હતું કે આપણા ઘરે થાળ પધરામણી કે ઉત્સવની કાંઈ પણ તૈયારી થઈ ગઈ હોય, પછી અચાનક બીજાના ઘરે થાય તો આપણો કેવો ભાવ રહેશે એ આપણે વિચારવું, આપણે કેટલું સવળું લઈએ છીએ. બરાબર. એ પ્રજ્ઞેશભાઈ પટેલ ભરૂચ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. ગઈકાલે પ્રેમાનંદ સ્વામી ટેકરા ઉપર ચડ્યા હતા દર્શન કરવા મહારાજના, તો મહારાજને ના ગમ્યું અને એના પરથી શીખવાનું એવું કે આપણે સત્સંગી થયા પછી મર્યાદાવાળું જીવન કેટલું છે એમાં જોવાનું, કેટલો સંયમ છે એ પણ જોવાનું. અને સ્વામીએ વાત કરેલી કે જ્યાં સુધી પીવડો હસીને ના બોલાવે ત્યાં સુધી સર્વ આભૂષણ ડેરો છે એ મારે શીખવાનું સ્વામી. બરાબર. જય ભાઈ બારમેડા. ટેકનિક વાપરતા રહે કે એમાં ઉત્સુકતા અને ટેકનિક નું બધું જાગતું રહે, આપણને ઉત્સુકતા વધતી ને વધતી રહે. એવું કરવું જોઈએ. બરાબર છે. બળવંતભાઈ કાનાણી. વાત કરી હતી કે આપણે હોળી આપણે સોપાન બહાર પડીએ છીએ તો એ બાળકોને દેખાડવા માટે મોબાઈલ કે એવું ના આપવું જોઈએ, ટીવીમાં ને લેપટોપમાં ચાલુ કરી દેવું જોઈએ, એટલે આદત ના પડે મોબાઈલ. નહીં તો આપણે રંગોત્સવ નિમિત્તે આપ્યું પણ એ તો બાળક છે, રંગોત્સવ જોતા જોતા ધીરે ધીરે બીજો બંગોત્સવ શરૂ થાય એટલે ધ્યાન રાખવું જોઈએ ભાઈ. બરાબર છે. જી આ ગાંધીનગરમાં એક નવો યુવાન આજ આવ્યો છે, આર્યન દવે, રાઈટ? તો જરા પૂછી લઈ ભામણનો ખોળ્યું છે તો કેવી કથા સાંભળે છે. ભગવાનના સંતો ભક્તો થયા પછી ભગવાનને ન ગમે એવું ઠાટપાટ કે રંગીલું જીવન છોડી દેવું જોઈએ. બરાબર. તમે બધા ત્યાં એકલા રહ્યો છો તો ધ્યાન રાખજો, અને જો તમારે એમ રહેવું હોય ને તો એવું સાક્ષાત ભાવે માનવું જોઈએ કે મહારાજ અહીંયા અમારે જોડે જ છે, અને જ્યાં મહારાજ હોય ત્યાં મહારાજના મુક્તો પણ હોય, તો મહારાજે અમને જોવે છે, મહારાજના સંતો પણ અમને જોઈ રહ્યા છે, એ અમારી જોડે જ છે, બધું જ જોતા હોય છે. આપણે મનોમન એમને પ્રત્યક્ષ માનીને વાતો કરતા રહીએ તો દેશમાં કે વિદેશમાં બગાડ ન થાય, પણ જ્યારે આપણે ભગવાન વિહોણા થઈ જઈએ તો મન હરામી પાપી છે, બગડી જાય. એ યોગીભાઈ અને જયભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. બોલો કાલનું. સ્વામી કાલે જે તમે વાત કરી હતી કે કથામાં તો બેસીએ છીએ પણ કથાનું આપણે કેટલું મનન ચિંતન અને આપણામાં પોતામાં કેટલું ઉતારીએ છીએ એ આપણે તપાસવું જોઈએ. બરાબર છે. સ્વામી કાલે પ્રેમાનંદ સ્વામીની જે વાત કરી હતી કે મહારાજ જ્યારે અમદાવાદમાંથી બહાર નીકળતા હતા અને પ્રેમાનંદ સ્વામી વાળો પ્રસંગ તમે કીધો, તો એના પરથી પછી સ્વામી તમે વાત કરી હતી કે મહારાજને જે ના ગમે એ રીતની વસ્તુની પસંદગી મારે ના થવી જોઈએ અને એ રીતનું મારું અનુકરણ કોઈ કોઈ પણ વસ્તુમાં ના હોવું જોઈએ કે જે મહારાજની મરજીમાં ના હોય એનું મારે પોતામાં તપાસવું જોઈએ. બરાબર. આ છોરો છે ને મહેશભાઈ મંડાળાવાળા વડોદરામાં સમર્પિત હતા અને ધામમાં ગયા ને એમનો છે, અને એમની બાજુમાં છે પહેલો બેઠો તો એને તો ઓળખ્યો ને, ઘનશ્યામભાઈ કથિરિયા મુંબઈવાળાનો છોરો છે. એમના બાપાઓએ સેવા બહુ કરી ને તે ભગવાને એને વિદેશમાં સેટ કરી દીધા છે, હવે અક્ષરધામમાં આવે એવા રહે બસ એવી પ્રભુને પ્રાર્થના. કાલે વાલા મહારાજે બોટાદમાં રંગોત્સવ કર્યો, એ રંગોત્સવ પૂરો થયો ત્યારે હરિભક્તોએ ભેગા મળીને જે અહો અહો ભાવ વ્યક્ત કર્યો કે આ હા હા આજ કેવો લાભ મળ્યો, મહારાજ અને સંતો કેવા રંગે રમ્યા, આવા દર્શન આપણા ભાગ્યમાં ક્યાંથી, આવી સેવા આપણને પ્રભુએ દયા કરીને આપી, એનું એક આખું પદ આવ્યું હતું, વાલા સંતોએ આપણને સંભળાવ્યું હતું. એ જે ભાવના છે એ પણ એક બહુ જ પ્રેરક છે.
જ્યારે જ્યારે મહારાજ દયા કરે અને આપણને આ સત્સંગમાં કોઈ ઉત્સવનો સમયાનો સેવાનો મોકો મળે ત્યારે એને હાવ નોર્મલી ફીલ ન કરવો છે, એને એકદમ એક્સ્ટ્રીમલી લેવો છે. અને જો એમ એને લઈએ તો પછી એનું મનન ચિંતન થાય, એ જેટલું મનન ચિંતન વધુ થાય એટલું એ જીવમાં ઉતરી જાય. બીજો પણ ઉપાય છે કે આપણે ભક્તો ભક્તો ભેગા થઈએ, સંતો સંતો ભેગા થઈએ ત્યારે એની વાતો કરીએ, ચર્ચા કરીએ, કેવો લાભ મળ્યો હે, ઓહો આ લાભ કેવળ કૃપાથી મળે છે, બાકી આપણા ભાગ્યમાં આવું ક્યાંથી હોય, આપણે તો જાતના જીવ. હે મહારાજ, તમે દયા કરીને આવો સત્સંગ આપ્યો, આ યોગ આપ્યો, આ સેવા આપી, આ ભક્તિ આપી, આ દર્શન આપ્યા. બીજા એક ભાઈ એના એંગલથી બોલે, ત્રીજા એક એના એંગલથી બોલે, આ રીતે એ જે ભગવાનને સુખ આપ્યું હોય, સેવા આપી હોય, સત્સંગનો યોગ આપ્યો હોય, રાજીપો મળ્યો હોય, એનું મનન ચિંતન થાય અને એ અનેક ગણા બની જાય. આવું આપણે ગઈકાલે શીખ્યા. હવે આજે વાલા મહારાજની એક ભક્તવત્સલતા કરુણાનો અદ્ભુત અનોખો પ્રસંગ આવે છે. હું તમે આપણે બધા જાણીએ છીએ શિક્ષાપત્રીમાં વાલા મહારાજનું એક વિધાન છે કે જ્યારે જ્યારે તીર્થયાત્રા કરવા જવું, ગુરુના કે સંતના દેવના દર્શને જવું ત્યારે ગાંઠનું ખાવું. ગુજરાતી ભાષામાં શું લખ્યું છે? ગાંઠનું ખાવું. એનો મતલબ એ ગાંઠે વાળીને જોડે લઈ ગયા હો, તમારું ઘરનું રળેલું પોતાનું એ ખાવું, બીજું ત્રીજું માગ્યું ખાખા કરવું નહીં. અને જો બીજા ત્રીજાનું આપણે ખાખા કરીએ તો આપણું પુણ્ય એમાં વપરાઈ જાય છે. આવી ભગવાનની આજ્ઞા છે અને એટલે જ મહારાજ વખતથી માંડીને આજ દિવસ સુધીના સુજ્ઞ ડાયા હરિભક્તો હંમેશા જ્યારે જ્યારે ભગવાનના સંતોના ગુરુના દર્શને જાય, ઉત્સવ સમયમાં જાય, ત્યારે આ નિયમ અચૂક ધ્યાનમાં રાખે છે. આજના દેશકાળે એટલો ફેરફાર છે કે હવે આપણે સીધું પાણી કે થેપલા રોટલા હારે લઈ જવું એ જમાનો બદલાઈ ગયો છે. તો જ્યાં જઈએ ત્યાં આપણે જેટલો પણ આપણો ખર્ચો થયો હોય એમાં થોડાક ઉમેરીને તે મંદિરોમાં સ્થાનોમાં આપણે પાવતી ફાડાવીએ છીએ, ગલ્લા પેટીમાં નાખીએ છીએ, પણ એ અચૂક આપણું આપીને આવીએ છીએ. એ જમાનામાં એવું હતું કે ગમે એટલા દૂરથી હરિભક્તો આવે એ જાતે પોતાનું સીધું પાણી રોટલા ભોજનની સગવડતા લઈને આવે. મહારાજ હોય ત્યાં ગઢડામાં રહે યા તો બોટાદમાં રહે, એ લોકો જાતે રાંધી રાંધીને ખાય. પણ ક્યારેક એવું બને કે તેઓ જેટલું લઈને આવ્યા હોય એ ખૂટીએ, અહીં એમને મજા પડી જાય, જવાનું મન થાય નહીં. ક્યારેક ધાર્યું હોય એના કરતાં વચ્ચે સમય જાજો જાય. કોક વાર એમ માન્યું હોય કે આટલા રૂપિયાથી ને આટલા અનાજ પાણીથી થઈ રહેશે અને એ ઓછા પડે, ત્યારે મારા પરમ કૃપાળુ પરમાત્મા આવી કરુણા કરતા આજે મહારાજે બોટાદમાં જેટલા કાંઈ હરિભક્તોના સંઘો આવ્યા હતા એમને ઉદ્દેશીને કીધું, એ સાંભળો, આખા સંઘમાં જે જે હરિભક્ત ભાઈ ભાઈ પાસે ખર્ચી ન હોય, ખર્ચવાનું ધન ન હોય, તે ગામો ગામના હરિજન પોતપોતાના સંઘમાં ખબર કાઢે, તપાસ કરે અને જેને જે કાંઈ ખૂટતું હોય એ અમારા કોઠારી પાસેથી લઈ લેજો. અમારી રોજ ચરણ ભેટ આવતી હોય ને એનો હિસાબ રાખનારા કોઠારી પ્રભાશંકરભાઈ પીપળાવાળા જેવા હોય એની પાસેથી તમે માગી લેશો. જેને 5 રૂપિયા ખૂટતા હોય, 10 ખૂટતા હોય, 1 રૂપિયાની જરૂર હોય, પ્રભાશંકર બેટા આ કોઈ હરિભક્તો અહીંયા મુશ્કેલીમાં ન રહેવા જોઈએ, ભૂખ્યા ન રહેવા જોઈએ, એમને આપજો. આવું મારા પરમ કૃપાળુ પ્રભુ ભક્તવત્સલ થઈને કૃપા કરતા. અને એટલે જ શિક્ષાપત્રીના 120માં શ્લોકમાં આવું લખ્યું છે કે અમે આ જે કાંઈ આજ્ઞાઓ કરી છે ને એમાં દેશ કાળ વય એટલે પોતાની ઉંમર જાતિ શક્તિ આ બધાને ધ્યાનમાં રાખી અને આમાં કાંઈક પ્લસ માઇનસ કરવું. કેટલીક વાર આપણી સામર્થ્ય ઓછી પડે, કેટલીક વાર અચાનક દેશકાળ એવો આવી જાય તો એ બધા જ
આજ્ઞા વચનો આપણા કલ્યાણમાં, સત્સંગ કરવામાં, ભજન કરવામાં ઉપયુક્ત થાય એટલા તો બરાબર છે, પણ આપણે એ વચન પાળવામાં જ ભગવાનનો, સંતોનો, સત્સંગનો, સેવાનો, ભક્તિનો લાભ છોડવો પડે તો હવે દેશકાળ કહેવાય. કોઈ એવી વિકટ વિપત્તિ આવે તો એને દેશકાળ કહેવાય. હવે દેશકાળે થોડો ફેરફાર થાય તો આજે વાલા મહારાજે કૃપા કરીને પોતે જ જે આજ્ઞા કરેલી છે કે તમારે સત્સંગમાં આવો ત્યારે તમારું ઘરનું ખાવું, આજ એ પોતે કહે છે કે અમારા કોઠારી પાસેથી લઈ જવું. પણ સત્સંગનો લાભ લ્યો, સંત સમાગમ કરો, ભક્તિ કરો, અને હજી અહીંથી ઠેઠ તમારે તમારા દેશ સુધી પહોંચવાનું તો ખરું ને, માટે લેતા જાજો. જોયું, આજે આ સત્સંગમાં અમુક અમુક લોકો રેરલી હજી પણ એવી માન્યતા ધરાવે છે કે મંદિરમાં સમર્પિત ન થવાય. કેમ ન થવાય? કે મંદિરનું ખાવું પડે ને, પછી કાયમ મંદિરનું ખવાય નહીં. અથવા તો ભાઈ શિબિરમાં ન જવાય, શિબિરમાં એટલા બધા દિવસ આપણે ઘરનું ભાતું પૂગે નહીં તો આપણે કે મંદિરનું ખાવું પડે ને, આવું બધું કંઈક માનતા હોય છે. પરંતુ એ એમની પોતાની કંઈક નહીં સમજાયેલી માન્યતા છે. બાકી ઘરનું ખાવાનું સહેજ ખાલી રૂપ જ બદલવાનું હોય છે. તમે આજે પણ ઘરનું ખાઈ શકો છો. અમારા અહીંયા સમર્પિત દાદાઓ રહે છે, એમાંથી જેને જેને ભગવાને સગવડતા આપી છે, જેના છોકરાઓ સક્ષમ છે, એ બધા જ બારે મહિના અહીં રહે છે અને બારે મહિનાનો ખર્ચો પણ આપે છે, આવું પણ કરે છે. અને જેમને પાછળ એટલી ક્ષમતા ન હોય તો ગુરુજી એને ના પાડે છે કે ભાઈ તમે માં દેશો, જેટલી સાનુકૂળતા હોય એટલું તો આપજો, પણ સેવા કરો, સત્સંગ કરો, ભજન કરો. તો વાલા હરિભક્તો, અમુક મનની માન્યતાઓ આપણને સત્સંગમાં, ભજનમાં, આત્મકલ્યાણમાં નુકસાનકારક હોય તો મોટા પુરુષને પૂછી એને વિવેકપૂર્વક કરવી જોઈએ. મહારાજ કે હરિભક્તો, હવે આપણો સમય પૂરો થઈ રહ્યો, તેથી હવે આપની અનુકૂળતાએ રજા લઈ અને સૌ ચાલી નીકળજો. ફરી અમે તેડાવીએ ત્યારે અમારા દર્શને આવજો. જ્યારે મહારાજ આવું બોલ્યા, એ સંઘવાળા હરિભક્તોને ધ્રાસકો પડી ગયો. એ અક્ષરધામનો લાભ અહીંયા મળ્યો તો, અક્ષરધામાધિપતિ ને એના મુક્તો ભેગા રહેવા મળ્યું, દુનિયા ભૂલાઈ ગઈ. પણ શું કરીએ, હવે સંસારની બબાલ વળગી છે, હવે જવું પડશે. જ્યારે સમય પૂરો થવાની મહારાજે જાહેરાત કરી એટલે બોટાદ ગામના અને બહાર ગામના તમામ હરિભક્તો મહારાજની પૂજા કરવા માટે તડામાર કરવા લાગ્યા. મહારાજ કે બહુ સારું, આવો પૂજા કરો. બોટાદના હરિભક્તોએ પોતે યજમાન હતા એટલે મહારાજ માટે ભારે પોશાક તૈયાર કરાવ્યો હતો, એ પહેરાવ્યો. કેટલાક બહારગામના ભાવિક ભક્તો પણ એવા સારા સારા વસ્ત્ર અલંકાર લાવ્યા હતા, એ બધાએ ધરાવ્યા. મહારાજને પુષ્પના હાર પહેરાવ્યા. સૌ હરિભક્તો આવી રીતે ભાત ભાતની પૂજા કરતા જાય, ભેટ મેલતા જાય, શ્રી હરિજી મહારાજનો ચરણ સ્પર્શ કરતા જાય અને આંખમાંથી પ્રેમના આંસુ સારતા જાય. પછી મહારાજે સંતોને ઉદ્દેશીને કીધું કે આપણા બધા જ સંત મંડળોને પણ હવે જે જે દેશમાં મેલવા જરૂરી હોય ત્યાં વડીલ સંતો, મોટેરા સદગુરુ સંતો, એ મંડળો બાંધી બાંધીને હવે મોકલો. એક ભાઈ રામદાસજી સ્વામી વયોવૃદ્ધ છે અને બીજા મુક્તાનંદ સ્વામી વગેરે ભણનારાઓ, એટલા અમારી સાથે ગઢડે આવજો અને ગઢડે રહેજો. જ્યારે સંતોને પણ વિદાય આપવાની વાત આવી તો સંતો એકદમ નિસ્તેજ થઈ ગયા, કારણ કે સંતોનું ઓજસ હરિવાર છે. પુરુષોત્તમનો યોગ, દર્શન, રાજીપો એ એમના માટે બહુ જ મોટી શક્તિ છે. હવે ભગવાનનો વિયોગ થવાનો થયો એટલે સંતો ઉદાસ થઈ ગયા, એમ કહેવા લાગ્યા, એ મહારાજ, હે નાથ, હવે આ પ્રગટ દર્શન ક્યારે કરશું? અરે વાલા સંતો, હવે આપણને મહારાજ ફરી ક્યારે બોલાવશે? આમ એકબીજાની હારે વાતો કરી અને સંતો નિશાસા નાખવા માંડ્યા. આ બધું જોઈને ભગા દોશી અમીર બાપુ વગેરે જે બોટાદના ડાયા સુગ્ન હરિભક્તો હતા એ મહારાજ પાસે આવ્યા અને સમજી ગયા કે આ વખતે આપણે શું કહેવું જોઈએ. તો મહારાજ સંતોને રોકે, મહારાજ, પરમહંસોની તો રસોઈઓનું લિસ્ટ હજી બહુ બાકી છે, અમારે બધાને રસોઈઓ દેવાની છે,
હજી તો બહુ બધી રહી ગઈ મહારાજ. માટે સંતોને હમણાં રોકો તો અમારી રસોઈઓ અમારે સંતોને દઈને જમાડી શકાય, અમને સેવાનો લાભ મળે ને. આવું બોલ્યા. પણ વાલા મહારાજની મરજી નહોતી. મહારાજ કે હરિભક્તો તમારી ભાવના સાચી, પણ હમણાં સંતોને જવા દો, બે એક મહિના કેડે પછી પાછા ફરીને તેડાવશું. આ વાઇન્ડ અપ થઈ ગયું. એક મોનોભાઈ પંડ્યા કરીને ભૂદેવ બહુ સારા ભગત હતા, એને એમ થયું હું ભૂદેવ છું, મહારાજ મારી નહીં ના પાડે. એ ઊભા થયા, મહારાજ પરમ દાડે મારી રસોઈ લખેલી છે, મહારાજ કાંઈક તો દયા કરો. હવે મહારાજને લાગ્યું કે આ બહુ ભાવિક ભૂદેવ છે, ગરીબ છે. મહારાજ કે એવું કરો, એ સંત મંડળને અમે જાતે હાથો હાથ મોતિયા લાડુ આપશું, બસ તમારી નક્કી થઈ ગયેલી રસોઈ ફેલ જશે નહીં. આટલું મહારાજ બોલ્યા એટલે રસોઈ વાળા તમામ રાજી રાજી થઈ ગયા કે હાશ, આપણી લખાવેલી રસોઈ લેખે તો લાગી. પછી તો મહારાજ પહોંચવા ગયા. વહેલી સવારે મહારાજ જાગ્યા, પોતાનો નિત્યવિધિ કરી ભારે સુવર્ણમય પોશાક મગાવ્યો કે લાવો લાવો હારામ હારો પોશાક લાવો. બધાને થયું કે ઉત્સવ તો પૂરો થયો અને આજ મહારાજ કેમ પોશાક માગે છે. પરંતુ એ બધા હજારો હરિભક્તો આવ્યા હતા ને, એને આજ વિદાય દેવાની હતી. એ બધા છેલ્લે છેલ્લે મહારાજનો વિડીયો ઉતારતા જાય અને મહારાજ એવો સારો શૃંગાર ધાર્યો હોય ને, બધાને યાદ રહી જાય. મહારાજ પછી ઘોડે અસવાર થયા અને કીધું, હાલો બધા હરિભક્તો તૈયાર થાઓ, અમારે તમને વિદાય દેવા આવવું છે. હવે મહારાજ ખુદ ઘોડે ચડીને વિદાય દેવા તૈયાર થયા તો મોડું કરાય, હવ નીકળ્યા. બધા જ હરિભક્તો મહારાજને પગે લાગે અને એકદમ ગદગદિત થઈને બોલે, હે મહારાજ હવે વહેલા વહેલા દર્શન દેજો બાપા, અમારા પ્રદેશમાં આવજો અને અમને દર્શન દેજો. મહારાજ દેશ દેશના સંઘને વળાવી બધા જ હરિભક્તો જેને જે પ્રાંતમાં જવાનું હતું તે બાજુ રવાના થયા. મહારાજ ફરી વખત બોટાદ શહેરમાં આવ્યા, લીમડા હેઠે ઢોલિયા ઉપર આવીને બેઠા. એ વખતે જે સંતોને રોક્યા છે એ બધા સંતો હવે પૂજા કરવા આવ્યા. પુષ્પના હાર, બાજુબંધ, તોરા, ગુચ્છ આવું બધું મહારાજને પહેરાવવા લાગ્યા. બપોર થયો, મહારાજ ગઢમાં એક બારી હતી, બારીમાં થઈને દરબાર ગઢમાં પધાર્યા અને પોશાક ઉતારી થાળ જમવા બિરાજ્યા. મહારાજ જ્યારે જમી રહ્યા અને ચળું કરતા હતા ત્યાં જ કીધું, એ સંતોને બોલાવો, જટ કરો જટ કરો. તત્કાળ તમામ સંતો આવી ગયા. ત્યાં સંતોની દરબાર ગઢમાં પંક્તિ થઈ અને મહારાજ પલવટ વાળી મોતિયા લાડુ તાણ ઘરી કરીને પીરસવા લાગ્યા. હો પલવટ વાળવો એટલે શું? કમર કસવી, આડસોડે ખેસ નાખવો. પીરસવામાં આ ઉપરનું વસ્ત્ર ક્યાંય નડે નહીં, આડું આવે નહીં ને એવી તૈયારી કરી લેવી. મહારાજ પોતે મોતિયા લાડુ પીરસે અને સંતો શાક, રાયતા, ભજીયા, વડા, પાપડ, અથાણા વગેરે જેને જેટલું જેમ જોતું હોય એમ પાછળ પાછળ પીરસતા જાય. એમ વાલા મહારાજે અનેક વાર પંક્તિમાં ફરી ફરી સંતોને બહુ જ રાજી કર્યા. જ્યારે સંતો બધા જમી રહ્યા ત્યારે મહારાજે જળે કરીને હાથ ધોયા. બપોર પછી ફરી એક વખત મહારાજે આરામમાંથી જાગ્યા ત્યારે સંતોને પાછા બોલાવ્યા અને મહારાજ ઊંચી ઓસરી ઉપર ઉભા રહ્યા. મહારાજ કહે, બધા જ વાલા સંતો હવે લાઈન બંધ આવો, એ ઓલા મોના પંડ્યાના મોતિયા લાવો. બપોરે તો સંતોને ખૂબ જમાડ્યા છે, હજી તો આ 3-4 વાગવાનો સમય છે. અને મહારાજે ફરીને મોતિયા મગાવ્યા. બધા મોતિયાના મોટા મોટા વાસણો ભરાતા લઈ આવ્યા હો અને મહારાજ 4-4 મોતિયા એક એક સંતને આપવા લાગ્યા. આ હાથમાં બે, આ હાથમાં બે, ખોબો રાખો ખોબો રાખો, નહીં તો તમારું ખેસ્યું રાખો. અને મહારાજ મેંડે આપવા. હવે જ્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અત્યંત રાજી ખુશીથી આવી રીતે પ્રસાદી દેવા લાગ્યા, મોટા મોટા સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તડામાર આમ કરી કરીને આવવા માંડ્યા. હો જ્યારે ભાવ વિભોર થઈને સંતો લેવા માંડ્યા ત્યારે એક જોનારાઓમાંથી ભૂલ પડી. મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ છે, મુક્તાનંદ કહે, હરિહરિજનની ગતિ છે ન્યારી, પણ દેહદર્શી દેખે એને એને પોતા જેવા સંસારી. ભયંકર ભૂલ પડી.
ત્યાં જ રહેનારા ત્યાં હારે હતા એમાંથી એક ભાઈ બોલ્યા, હો જો ને આપણે બધા અહીં હારે જ રહીએ છીએ ને, 12 મહિના ભેળા રહી છે તોય આવી ભયંકર ભૂલ પડે. એ કે એ સંતો ધીરે 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 નહીં ખૂટી જાય. શું ભૂલ પડી એને? શું લાગ્યું એને? એમ લાગ્યું ખાવા હાટું છે ને લાડવા હાટું છે ને આ સાધુડાઓ પડા પડી કરે છે. દેહાભિમાની સંસારી જીવ આખરે સંસારી બુદ્ધિ ધરાવે છે. ખબર નહીં કયા ભવના પાપ નડે ભગવાનમાં કે ભગવાનના વાલા એકાંતિક સત્પુરુષમાં, પણ એ અખંડ દિવ્ય ભાવ રાખી શકતા નથી, એના પાપ ફૂટ્યા. જેને કારણે આજ લાખો જીવો ભગવાન ભજતા હોય, એકાંતિક ધર્મ સિદ્ધ કરતા હોય, માયા મૂકીને મહારાજ મય થઈ રહ્યા હોય, એવા કોક એકાંતિક સત્પુરુષ, એની કોક ક્રિયા, એનો કોક નિર્ણય હોય, એમાં પણ અભાગી દુર્ભાગી સંસારી જીવને ભૂલ દેખાય છે. શું કરીએ? જ્યારે ઓલો ભાઈ ભેગો રહેનારો ત્યાં હતો એ આવું બોલ્યો ને, એટલે મહારાજને ગમ્યું નહીં. મહારાજ લાડવા દેવાનું ઊભું રાખીને કે એટલે એ તો અમારા હાથના મહાત્મ્ય કરીને લે છે કે પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના હાથથી વરદ હસ્તે પ્રસાદ આપે છે એટલે લે છે, બાકી તું આલી જો તારો લાડવો હું ઘે નહીં મારો સાધુ. આવું કીધું એને, લાડુનો નહીં એ ગાંડિયા, એને અમારા હાથના પ્રસાદનો મહિમા છે. અરે દેહાભિમાની આવી હું ભૂંડી દ્રષ્ટિ કરે છું. આવું થયું વાલા ભાઈઓ, એ સમર્પિતમાં રહેવું કે કાયમ ત્યાગી ગૃહી બનીને ભેળા રહેવું એ મહત્વનું નથી. દિવ્ય ભાવે સહિત રહેવું, મહિમાએ સહિત રહેવું, અભાવ અવગુણે રહિત રહેવું એ મહત્વનું છે. નહીં તો ફાયદો ઓછો અને નુકસાન જાજુ થશે. આ સત્સંગમાં ચાર પ્રકારના સત્સંગીઓ, ત્યાગીઓ, ગ્રહસ્થો, ભક્તો હોઈ શકે. એક, ભગવાન કે ભગવાન જેવા કોઈ મોટા પુરુષ હોય, એકાંતિક સત્પુરુષ હોય, એની ભેળો રે, પણ અવારનવાર અભાવ લીધ્યા જ કરે. એને લાંબી પોળી કાંઈ ખબર હોય નહીં, આઘી પાછી કાંઈ ખબર હોય નહીં, જાજુ કાંઈ જાણતો હોય નહીં, હડેલી માઇક બુદ્ધિ હાંક્યા વિનાનો રહી કે નહીં. નંબર વન મૂરખ. ભગવાન કે ભગવાન જેવા એકાંતિક સત્પુરુષના સાનિધ્યમાં રહેતો હોય અને અભાવ લીધ્યા જ કરે, અભાવ એને આવ્યા જ કરે. નંબર ટુ, પોતે તો લે પાછો બીજાને કીજા કરે, પોતે તો ઝેર પીવે બીજાને પાયા કરે, ક્યાંક ક્યાંક મમરો મૂક્યા કરે. આ બરાબર ન કર્યું, આ આમ ન થયું, આ તેમ ન થયું. નંબર થ્રી, થોડો પાકો હોય તો બોલે નહીં પણ સાંભળ્યા કરે. શું કરે? સાંભળ્યા કરે. સાંભળવામાં રસ બહુ, એને ખબર જ હોય કે આ આખા વર્ગમાં ઓલ્યા બોલે, અને જ્યારે કંઈક અવનવું થાય ને એટલે આવડો અવારનવાર ત્યાં ઊંઘવા જાય અને ઓલો બોલે ને ત્યારે સાંભળે ખરો, બોલે નહીં. શું કામ જાણો છો? જો ભીમ આવે ને કોકને ખબર પડી જાય તો કે હું બોલ્યો નહોતો, એ તો એ કહેતા હતા, આટલી છટક મારી. જો તને એમાં સહમતિ નહોતી તો તે સાંભળ્યું હું કામ? એ તારી પાસે બોલી કેમ શક્યા? એનો મતલબ તું પણ એમાં સંમત હતો જ. તો ત્રણ પ્રકાર સમજાઈ ગયા. એક, અભાવ લીધા કરે. એક, અભાવ લે અને પાછો બીજાને કે કીધા કરે. અને ત્રીજો, કે નહીં પણ સાંભળ્યા કરે અને લીધા કરે. આ ત્રણ આ સત્સંગમાં પરમ ખોટ ખાનારા મૂર્ખ કુબુદ્ધિજનો કહેવાય, જેને આ સત્સંગ જેવો સત્સંગ દિવ્ય ભવ્ય મળ્યો છે,
મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે એવો દિવ્ય સત્સંગ મળ્યો છે, છતાં પણ એ હંમેશા ખોટ ખાય, થોડું ભજન કરે, થોડીક સેવા કરે, ભક્તિ કરે ને અભાવ લઈ લઈને કેટલું બાળી નાખે. એટલે વર્ષો જાય તો પણ એ જીવ દાદા ખચર જેવો ન થાય, પર્વતભાઈ જેવો તો કોઈ દી ન થાય, એ ગોપાળાનંદ સ્વામી જેવો, મુક્તાનંદ સ્વામી જેવો ન થાય, કારણ કે ચડે એટલો પાછો પડે. એક ચોથા નંબરના સર્વશ્રેષ્ઠ ભક્ત છે ભાઈ, એ પોતે તો અભાવ કદિવસ ન લે, એ કોઈ દિવસ ન બોલે, એ કોઈ દિવસ ન સાંભળે, પણ જો કોકને અભાવ આવ્યો હોય ને એનો પણ કઢાવી નાખે. આ ચોથા નંબરના છે પર્વતભાઈ જેવા, આ સર્વશ્રેષ્ઠ ભક્ત છે. એ સાધુમાં હોય તોય અને હરિભગતમાં હોય તોય, આ ચારમાં આપણે કયા કેટેગરીના છીએ હવે આપણે જોવાનું છે. એ પ્રમાણે આપણને ફળ મળશે, એ પ્રમાણે આપણી જિંદગી જાય છે અને એ જ પ્રમાણે ખતમ થશે. કરો ચેક ભાઈઓ, આ સત્સંગમાં આપણે આવ્યા તો છીએ, ભગવાનને દયા કરીને આવો સત્સંગ તો આપ્યો છે, ચારમાં આપણે કઈ કેટેગરીના છીએ? વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા છે કે આ સત્સંગમાં અમુક અમુક અખતર ડાયા છે. કેવા અખતર ડાયા? એના ડાપણનો કોઈ એન્ડ જ નહીં, અક્ષય એનું ડાપણ, કોઈ દી જિંદગીભર એ બંધ જ ન થયું. પછી મહારાજ કે ભગવાન તો ભગવાન છે, ભગવાનને તો કંઈ એવી બીક હોતી નથી કે મને બંધન થશે. તો ભગવાન તો અહીંયા ભક્તોના ભાવ પૂરા કરવા માટે છૂટથી રહેતા હોય, ત્યારે આવડવા હું માને ખબર છે. ઓહો, ભગવાન કહેવાય છે, પણ આને તો મારા કરતાં વધારે આસક્તિ ને બંધન ને મોહ ને મમતા છે, આવું માને. અને પછી મહારાજે આગળ જતા એમાં સત્પુરુષ ઉમેર્યા. મહારાજ કે એ ભગવાન અને એવા મોટા સત્પુરુષ હોય ને એ તો અલૌકિક દ્રષ્ટિએ યુક્ત વર્તતા હોય છે, પણ આ લૌકિક દ્રષ્ટિવાળો એને સમજી શકે નહીં અને અભાવ લીધા કરે અને મોહમાં ને મોહમાં જિંદગી બગાડે. આવા મોટા મોટા મહાન સંતો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ લેવા માટે ઉતાવળા થાય એને અજ્ઞાની અહંકારી જીવો દેહાભિમાની માને, એ લાડવાના ઉપાસક હોય એવું માને, બસ આ જ ભમરાળી મોટી ભયંકર ભૂલ. એ આપણે પણ ભગવાન કે ભગવાનના વાલા સત્પુરુષના યોગમાં રહેતા હોઈએ તો ભગવાન કે સત્પુરુષના કોઈ પણ કાર્યમાં કોઈ પણ નિર્ણયમાં હું માનીએ છીએ આપણે ચેક કરવું. હા, એક વાત સારી છે કે જો આપણને કંઈક એવું લાગે અને આપણી પાસે એનું સમાધાન ન થઈ શકે તો એક રસ્તો લઈ શકાય કે બીજા ત્રીજા કોઈને નહીં કહેતા, કાં તો જે સત્પુરુષ પરત્વે થયું હોય એમને જ શરણે જવું, બે હાથ જોડવા, માફી માગવી કે મારી કાંઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો, પણ મને આવા વિચારો આવે છે, હું નિષ્કપટ થઈને આપને જણાવું છું, મને આનું સમાધાન આપો ને. જો એવું ન જ શક્ય હોય તો આપણે એવાની જ આગળ કહેવું કે એને આપણો અભાવ આવી ન જાય, પણ આપણો અભાવ કઢાવી જરૂર શકે. વચનામૃત સારંગપુરના બીજામાં મહારાજે આ વિવેક શીખવાડ્યો છે. આવે છે ભાઈઓ, કે ભગવાન કે સંત આજ્ઞા કરે કંઈક એવી, તરત જ આપણા ઉપર કોઈ જો હુકમ ચલાવે અને આપણને એ માન્ય ન હોય તો પણ એ વખતે તો હા પાડવી, અને પછી જો એ અયોગ્ય જેવું લાગતું હોય તો ભક્તિએ કરીને નમ્ર બનીને કાં તો ભગવાનને કાં સંતને જઈને એમ કહેવું કે એમણે જે કીધું હશે ને એમણે જે કર્યું હશે એ તો બરાબર, પણ મને આવું થાય છે તો ખરેખર આમાં મારે શું સમજવું? જો આ રસ્તો ન લઈએ અને આપણે બીજે ત્રીજે જ્યાં ત્યાં એ ઝેર ઓકીએ તો જરૂર ને જરૂર આપણને પાપ થાય, અને આપણી વાણીથી જો બીજા પાછા પડે અને એને નુકસાન થાય તો એનું પણ આપણને પાપ થાય. મહારાજે બધા જ સંતોને ચાર ચાર લાડવા આપ્યા, તોય લાડુ તો વધી પડ્યા. પછી બાકીના બધા પાર્ષદોને આપ્યા, તોય વધ્યા. તો આરે જે કાઠી દરબારો હતા એને આપ્યા, અને પેલો મારા જેવો એક હતો ને એને આપ્યા કે જા ખા.
તને લાડવામાં રસ હોય એટલે તને બીજામાં પણ એવું જ લાગે છે ને. વળી મહારાજે આજે ભારે પોશાક પહેર્યો કે લાવો ઘોડો. મહારાજ ઘોડે અસવાર થયા અન બોટાદવાળાની રજા માંગી. ભગા દોશી અમીર બાપુ જય સ્વામિનારાયણ. હવે અમે વિદાય લઈએ. મહારાજ ગઢડાના માર્ગે ચાલ્યા, હારે તમામ સંતો અને બોટાદના હરિભક્તો પણ ચાલ્યા. ઠેઠ સીમાડો આવી ગયો. મહારાજે પરાણે બધા જ સંતો ભક્તોને પાછા વાળ્યા. વાલા સંતો અને ભાવિક ભક્તો રડવા લાગ્યા. મહારાજે આશ્વાસન દીધું. સૌ કોઈએ ત્યાં રોડ રસ્તા ઉપર શ્રી હરિજી મહારાજને દંડવટ કર્યા. મહારાજની સાથે રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી વગેરે જાનારા વડીલો હતા, એમને પણ દંડવટ પ્રણામ કર્યા. પછી મહારાજની આજ્ઞાથી બધા પાછા વળ્યા અને બોટાદમાં હરિભક્તો પોતપોતાના ઘરે, સંતો પોતાને ઉતારે ગયા. બીજે દિવસે સવારે સંતોએ હવે પોતપોતાના દેશમાં જવાની મહારાજની આજ્ઞા હતી કે જેને જે દેશ પ્રાંતમાં જવાનું કીધું હોય ત્યાં જવા નીકળ્યા. ત્યારે બધા જ સંતોએ અરસપરસ દંડવટ પ્રણામ કર્યા. વિખૂટા પડે ને ત્યારે વાલા સંતો દંડવટ પ્રણામ કરીને વિખૂટા પડે. પછી જેને મોટા સંતોએ જે જે પ્રદેશમાં જવાની આજ્ઞા કરી હતી સંતો એ બાજુ જવા લાગ્યા. આ બાજુ મહારાજ બોટાદના હરિભક્તો અને દેશો દેશમાંથી આવેલા બધા જ સંતો હરિભક્તોને આવું સુખ આપી અને ગઢડે પધાર્યા. ગઢડાના મહાપ્રેમી હરિભક્તોને વશ થઈને વાલા મહારાજ હવે ત્યાં શાંતિથી ઘર માનીને રહ્યા. પ્રાગજી દવેને કીધું, પ્રાગજી હલો કથા ચાલુ કરો. દરરોજ વાલા મહારાજ કથા વાંચવા લાગ્યા. એક દિવસ એભલ બાપુનો આખો પરિવાર, દાદો ખાચર, એમની ચારેય બહેનો, માતાઓ બધા આવ્યા. મહારાજ કે શું આવ્યા? મહારાજ વૈશાખ સુદ નરસિંહ ચતુર્દશી આવી રહી છે, એનો સમયો કરો ને બાપા, સંતોને તેડાવો. રંગોત્સવનો તો અમને લાભ મળ્યો નહીં, અમારે સંતોને ખૂબ અહીંયા રાખવા હતા. હવે તો મહારાજ તેડાવવા નરસિંહ ચતુર્દશી આવે છે. મહારાજ કે બહુ સારું, લ્યો બોલાવો. મહારાજ સર્વે સંતો આવે એવું કરજો અને બાપા, અને હરિભક્તોને પણ તેડાવો. મહારાજ કે તેડાવો, લખો કાગળ. જેવા સમાચાર મળ્યા એટલે સંતોના મંડળો આવવા માંડ્યા. જેમ જેમ સંતો આવતા જાય, દરેકે દરેક સંતોને વાલા મહારાજ ઊભા થઈ થઈને ભેટતા જાય, ખબર અંતર પૂછતા જાય, મારા વાલા સંતો એ મજામાં છો ને? મહારાજ બીજી બધી મજા તો હવે ઠીક છે, આપ મળ્યા એ જ અમારે માટે સૌથી શ્રેષ્ઠ આનંદ છે. વૈશાખ મહિનાનો ધોમ ધોમ તાપ પડતો હતો, ગરમી બહુ જ હતી. બધા જ વાલા સંતો આવ્યા. બીજે દિવસે મહારાજે આનંદાનંદ સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી તાપ બહુ પડે છે, મારા વાલા સંતોને આટલી બધી ગરમી, એવું કરો એ વરિયાળી અને વાટેલી મરી નાખી અને મોટા મોટા પાણીના ગોળા ભરાવો. પાણીના ગોળા હોય ને એમાં વાટેલી મરી અને વરિયાળી, કદાચ વરિયાળી પણ વાટી નાખતા હશે, એમાં નાખો અને પછી આપણે એ પાણી સંતોને પાછું. જોઈને મારા વાલાની ભક્તવત્સલતા જુઓ, કરુણા જુઓ, કૃપા જુઓ. પછી જાજા સંતો હતા એટલે બધાને ભાગમાં શેર શેર પાણી આવ્યું, આવું ઠંડુ. મહારાજ કે પાવ. જ્યારે સંતોને પાવાનું કીધું ત્યારે મહારાજને સંતોએ કીધું, મહારાજ આપ તો પહેલા પીવો. એટલે પછી સંતોની ભાવના વાલા મહારાજે પણ પીધું, એ પ્રસાદીનું પાણી બધા કરાવતા જાય ને પછી સંતો પીવે. આમ ગઢડામાં સંતો આવ્યા ત્યારથી ગઢડાવાળાએ રોજ રોજ અનોખો લાભ લીધો. રસોઈઓ શરૂ થઈ, એકદી મોટીબાની, લાડુબાની, પાંચીબાની, નાનીબાની, દાદા ખચરની માતાઓની રસોઈઓ ઉપર રસોઈઓ ચાલે, કોઈ દી ખૂટવા જ ન દે. હા, કારણ કે રસોઈ ન હોય તો મહારાજ કે સંતો જાઓ ભિક્ષા માગી આવો. ભિક્ષા તો 12 મહિના માગવાની જ હોય ને, એટલે ગઢડાવાળા પાકા બહુ. રસોઈ હોય તો મહારાજ મોકલે નહીં, એટલે રસોઈ તો રોજ લિસ્ટ જ કરી નાખ્યા. મહારાજ રોજ થાળ જમે, સંતોને પીરસવા પધારે, એ પીરસતા જાય, તાણ કરતા જાય, વાલા વાલા પરમહંસોના માથે મારો મહારાજ હાથ મૂકતા જાય. આમ રોજ ચાલ્યું. એક દિવસ સાંજે બરોબર મશાલો થઈ, આરતી વેળાએ આરતી થઈ, પછી ધૂન કરવામાં આવી, સંતો શ્લોક બોલી રહ્યા, સૌ કોઈ નમસ્કાર કરી અને પ્રગટ પરમાત્મા સામે બેઠા. ત્યારે મહારાજ કે લ્યો ઝીલણિયા કીર્તન બોલો ભાઈ. બોલો કેવા કીર્તન બોલ્યા હશે? બધાને ઝીલી શકાય એવા
પ્રસાદાનંદ સ્વામીએ અહીંયા જે નોંધ લીધી છે એ કીર્તન ગાવા માટે હું સંતોને કહીશ, સંતો આપણે એનો થોડોક સ્વાદ ચખાડશે હો, કે સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ એ સંતો કેવા કેવા કીર્તનો ગાતા હતા. રે સગ પણ હરિવરનું સાચું, રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભાંગુર કાચું, રે સગ પણ હરિવર સર્વેક્ષણ ભાંગુર કાચું, રે સગ પણ હરિવરનું સાચું. મારે સ્થિર નહીં આવરદા થોરી, રે સ્થિર નહીં આવરદા થોરી, રે તુચ્છ જાણી આશા હા છોડી, રે તુચ્છ જાણી આશા છોડી, મેં જગના જીવન સાથે જોડી, રે સગ પણ હરિવર નું સાચું, રે સગ પણ પણ હરિવરનું સાચું. આ દુનિયામાં સગ પણ કયું સાચું? એક જ સગ પણ સાચું છે, બાકીનું બધું ખોટું છે. જે ખોટા હગ પણ ને સાચું માનીને જિંદગી બગાડશે એ લક 84માં ભટકશે. ખોટાને 100% ખોટું સમજે અને ત્યાં માત્ર ડ્યુટી બજાવે. ભગવાનના વચને કરવું ઘટતું હોય એટલું ફરજમાં આવે એટલું કામ કરે, નહીં હરખ નહીં શોખ કે ભાઈ તો આમથી ખોટું છે. ભાઈ સ્વપ્નમાં જીત્યા તોય હું અને હાર્યા તોય શું, કોઈ જીવ્યા તોય હું ને કોઈ મર્યા તોય હું, આ ખુલ્લી આંખોનું સપનું છે ભાઈ. આ તો સંસાર છે, અહીંયા તો આવું બધું રહેવાનું રહેવાનું રહેવાનું. આપણે ફરજમાં આવતું હોય એટલું આપણે કર્તવ્ય બજાવવું. સાચું સગ પણ શ્રી હરિવરનું, બસ ભગવાન સાથે જોડી દેવું કે મહારાજ મારા છે, હું મારા મહારાજનો છું, અને જેટલા મારા મહારાજના ઓલરેડી થઈ ગયા હોય એ મારા વાલા છે, એ મારા પ્રભુના નાતે મારા સગા છે. એક દિવસ ગઢડામાં મહારાજ હતા, બધા જ સંતો હતા, અને અચાનક મહારાજે પ્રકરણ ફેર્યું. મહારાજ કહે, બધા જ સંતો અને હરિભક્તો સાંભળો, તમારે બધાએ દિવસ ઉગે એ પહેલા ટાઢા પાણીએ નાહી લેવાનું. લે કારે બે આજ્ઞાથી જાગવાનું વહેલા અને નાવાનું કેનાથી ટાઢા પાણીએ નાહવાનું. બધા સંતો કે કાંઈ વાંધો નહીં મહારાજ, અમારે તો આમથી આવી જ પ્રેક્ટિસ છે. પણ હરિભગતને થોડું થોડું લાગ્યું કે હરું હરું હરું, પણ હવે શું થાય મહારાજની આજ્ઞાથી. થોડાક દિવસ ગયા, વળી મહારાજ એક દિવસ પ્રકરણ ફેરવ્યું કે સાંભળો, તમામે તમામ સાધુઓએ અને સર્વે હરિભક્તોએ એકાદશી બધી જ નકોડી કરવી. સંતોને તો મોટે ભાગે પ્રેક્ટિસ હોય, હરિભક્તોને ધ્રાસકો પડી ગયો કે અર અર નકોડી, હવે આટલું હજી ધ્રાસકો સેમો નહોતો. ત્યાં મહારાજ બોલ્યા, સાંભળો, રાત્રે જાગરણ આખી રાતનું કરું, ચાર પહોરનું જાગરણ કરું, એક ધારી કથા વાર્તા તમને ન ફાવે અને કંટાળો ચડે ઊંઘ આવે તો પછી ગાવું, ગાતા ગાતા ન ફાવે તો ફરવું, મીન્સ રાસ ગરબા લેવા ગરબી ગાવી, પણ હવારો હવાર જાગરણ કરવું અને ગાતા ગાતા ટાઢા પાણીએ નાવા જવું. આમ મહારાજે આજ્ઞા કરી અને પછી તો થયું એવું, સૌથી પહેલા શરૂઆત પ્રભુએ પોતે કરી. એના પછીની જે એકાદશી આવી, મહારાજે પોતે નકોડી કરી. હવે મહારાજે પોતે નકોડી કરી તો હવે કોણ બાકાત રે?
જેના જેનાથી નોતી થાય એમ એને પણ કરી, અને એમાં લોયા વાળા સુરા બાપુ અને એનો ભત્રીજો માણસ્યો ખાચર પણ આવી ગયા. હવે આજ કોઈ અપવાદ હતું જ નહીં, કેમ જે મહારાજે સવારથી કહી દીધેલું કશું ફરાળ બનાવશો ની નકોડી છે. એટલે જાહેરાત થઈ ગઈ કે ભાઈ જોજો, હા ઢીલા બીલા પડતા નહીં, બાપુ પોતે ફરાળ નથી કરવાના. હવે માણસિયા ખાચરને તો રોજ 4 ટાઈમ ફૂલ ડિશ ખાવા જોઈએ, બાકીનું બધું તો ડાળિયા મમરા તો જુદા જ. તે સવારે ન મળ્યું, બપોરે ન મળ્યું, અને પછી જ્યારે બપોર પછીનું વહેલું થયું, જેમ જેમ દિવસ નમે એમ માણસિયો ખાચર આમ 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 ડૂલા ખાવા લાગ્યા અને પડી ગયા. ખરેખર મૂર્છિત થઈ ગયા, ખરેખર થઈ ગયા હોય કે પછી થયા હોય એ હું નથી જાણતો. કોક દોડાદોડ મહારાજ પાસે આવ્યા. મહારાજ મહારાજ મહારાજ, માણસિયો ખાચર મરી જશે, બાપા જલ્દી આવો. મહારાજ ત્યાં જોવા આવ્યા. મહારાજ જોઈને કે ઓ જાઓ ઝટપટ દહીં સાકર લેતા આવો. દહીં સાકર મગાવ્યા એટલે હશે સાચું, રાઈટ? અને જેવું દહીં સાકર ઘોળીને કોક લાવ્યા તો વાલા મહારાજે જાતે માણસિયા ખાચરને સચેતન કરી હાથમાં તાંડું લઈ અને એને એ દહીં સાકર પાઈ દીધા. માણસિયો ખાચર તો ખુશ થયા, પણ જોનારા બધા હતા ગારું મારે એકાદ વાર આવું થયું હોત તો. પછી મહારાજે પૂછ્યું, માણસિયા કેમ થયું? ત્યારે એણે કીધું, મહારાજ મરી ગયો, 4 ટાણા ખાવાના મારે હેવા, 3 ટાણા ગયા અને પછી મને કાંઈ સાજ રહી નહીં, મારો જીવ ઊંડો ઉતરી ગયો, પછી મને જ ખબર જ ન રહી હું થયું. જ્યારે ટાઢું ટાઢું દહીં આવ્યું ત્યારે ભાન થઈ કે હવે કંઈક ખેંટી આવ્યું. હવે સુરા બાપુ રે, સુરા બાપુ આવીને એકદમ ગળગળા થઈને કે અરે પ્રભુ, આ તમારી નકોડી એકાદશી તો કેટલાયના જીવ લેશે, કાંઈક કરો, આમાં કાંઈક કૃપા કરો. મહારાજ હસી પડ્યા ને પછી કે એવું કરો, હવે જાઓ, ફરજિયાત નહીં, એ જેનાથી ન જ થઈ શકે એવું હોય એવા હરિભક્તો નકોડી ન કરે અને ફળાહાર કરે. આવું થતું હતું વાલા ભાઈઓ, આનો અર્થ એટલો તો ખરો જ કે આપણાથી થાય એમ હોય એટલું તપ ન કરીએ તો એ બરાબર ન કહેવાય. બરાબર છે, બાકી મહારાજ છૂટ આપે છે. ત્યાગી કે ગૃહી કોઈ પણને એની કેપેસિટીથી વધારે પરેશાની થાય એવું મહારાજ ઈચ્છતા હોતા નથી, પણ દેહાભિમાનને વશ થઈને, મનને વશ થઈને થઈ શકે એમ હોય છતાંય એકાદશીનું એવું વ્રત ન કરીએ, એવું ભજન ન કરીએ, એ આપણી ભૂલ કહેવાય. એક દિવસ મહારાજ કે, વાલા સંતો, અમે જે જે વર્તમાન પ્રકરણો તમારા ઉપર ફેરવ્યા છે એની અસર આખા બ્રહ્માંડ ઉપર આવી છે. જુઓ ને, જ્યારે અમે તમને બધાને ખટરસના નિયમ આપ્યા કે હવેથી ક્યારે 6 રસ તમારે સીધા ખાવા નહીં, ત્યારે આખી પૃથ્વીમાં એવી મોટી ભયંકર અસર આવી કે અનાજ પાક્યું નહીં ને કેટલાય જીવ ભૂખે મરી ગયા. માટે છે ને વાલા સંતો, આપણે જીવોનું જેમ ભલું થાય એમ કરીએ છીએ, પરંતુ કેટલાક અભાગી જીવ આને સમજી શકતા નથી. લ્યો હવે આજે પણ ઝીલણીયા કીર્તન બોલો એમ મહારાજે કીધું. હવે જ્યારે ઝીલણીયા કીર્તન બોલવાની વાત આવી તો સંતો તો ભાઈ સુરવીર એ ઝાલ્યા રે, કે ભલે મહારાજ આપણા ઉપર દયા ખાય અને મહારાજ ઢીલું મૂકે, પણ મહારાજની મરજી હોય ત્યારે આપણે પાછા પડવું જોઈએ નહીં, એમ કરીને ભાઈ બ્રહ્માનંદ સ્વામીના ભજન ઉપાડ્યા હો. હરિજન સાચા રે જે પુરમાં હિંમત રાખે, હરિજન સાચા રે જે પુરમાં હિંમત રાખે, વિપતે વરચે રે કે દીન વચન નવ ભાખે, વિપતે વરચે રે કે દીન વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઈ કમી ત્યા કરી જાણે, જગનું સુખ દુઃખ રે માઈ કમી ત્યા કરી જાણે, પન ધન જાતા રે અંતર માં શોક નયાણે, તન ધન જાતા રે અંતર માં શોક નયાણે, પર ઉપકારી રે જન પ્રેમ નિયમ માં પૂરા, પર ઉપકારી રે જન
ઈ સાધુ શુરા દૈહિક દુઃખ મારે દાતે નહી સાધુ શુરા હરિને સમરે રે નિત્ય અહો નિશવ મંગ ભરિયા હરિને સમરે રે નિત્ય અહો નિશવ મંગ ભરિયા સર્વત જીને રે નટ નાગર વાલા કરિયા જનની બલિહારી પાનંદ કહે રે એવા હરિજનની બલિહારી મસ્તક જાતા રે નવ મેલે ટે કવિ સારી મસ્તક જાતા રે નવ મેલે ટે કવિ સારી મસ્તક જાતા રે નવ મેલે ટે કવિ સારી જાય પણ સાચો સાધુ અને સાચો હરિભગત ટેક મૂકે નહીં. સંતો આવા કીર્તનો સંભળાવ્યા પછી વાલા મહારાજ એક દિવસ ગઢપુરમાં બિરાજમાન હતા અને કોઈને ન ગમે એવી એક અનોખી લીલા ચાલુ કરી માંદગીની. કેવી લીલા મહારાજ! હજી ગમે એટલું વધી લે ચાલે, એ તો ખાલી આપણે જ સવળું લેવાનું છે, પણ મહારાજ ખુદ માંદા પડે એ તો કાંઈ ભક્તોને ગમે? એમાં મારા પ્રભુજીને સુખ શું? પછી તો હવે આપણે દાસ છીએ તો આપણા માલિકની એવી જ મરજી હોય તો આપણું કાંઈ ચાલે નહીં. પણ કોઈ સંતો કે ભક્તો એવું ઈચ્છે નહીં કે મહારાજ તમે માંદગીની વારે વારે લીલા કરો, એવું કોઈ ઈચ્છે? હવે આવી વાલા મહારાજે લીલા કરી. જોકે પરબ્રહ્મ પરમાત્માની સર્વે ક્રિયાઓ દિવ્ય જ હોય છે, પરમ કલ્યાણકારી જ હોય છે, એ ચરિત્રો આપણો ઉદ્ધાર જ કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામ એતિ સોરછુના. આ તો નિયમ છે, ગીતાજીનો પરમ સિદ્ધાંત છે. ભગવાન પ્રગટ થાય ત્યારથી તે અંતર્ધાન થાય ત્યાં સુધી જે જે કાંઈ કરે છે એ બધું જ દિવ્ય ભવ્ય હોય છે, એ પરમ કલ્યાણકારી જ હોય છે. કેમ જે એ જ ગીતાજીમાં લખ્યું છે, અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય સંભવામી આત્મમાય. એ પરબ્રહ્મ પરમાત્મા અજન્મા છે, એ અજન્મા રહ્યા છકા જ. તે પરબ્રહ્મ પરમાત્મા અવિકારી સ્વરૂપવાળા છે, એ અવિકારી રહ્યા છકા જ. એ પરબ્રહ્મ પરમાત્મા કરોડો બ્રહ્માંડના કિંગ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા સર્વ કરતા હર્તા છે, એવા ને એવા જ રહ્યા થકા સ્વામ પ્રકૃતિ અધિષ્ઠાય. જે આ એમનો નેચર છે એ નેચરલ એમને એમ રહ્યા થકા સંભવામી આત્મમાયા. ભગવાન કહે છે, હું કેવળ મારી ઈચ્છાથી આ લોકમાં પ્રગટ થાઉં છું, તમે ભૂલા પડતા નહીં, મને તમારી જેવો માની લેતા નહીં. જ્યારે મહારાજે બીમારીની લીલા કરી એટલે એક દિવસ આનંદાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને તેડાવ્યા કે સંતો થોડી કસર વધારે છે જુઓ ને. બે સંતો સમજી ગયા કે ઓહ, મહારાજ કંઈક આવી જ લીલા કરવા માગે છે. તાત્કાલિક એ બંને સુજ્ઞ સંતોએ વ્યવસ્થા કરી. જ્યાં નાગમાલા રહેતા હતા ને એ જગ્યા એવી હતી કે થોડું એકાંત મળે અને મહારાજને બધી બાજુથી ઠંડક આપવી હોય તો આપી શકાય. બંને સંતો ત્યાં ગયા અને મોટી મોટી મોયદો મગાવી, જેને બૂંગણ કહેવાય ને ભાઈ, જ્યાં જ્યાંથી પવન આવે એવું હોય ત્યાં બધે બૂંગણો નાખી દીધા અને એના ઉપર પાણી પડ્યા કરે. આજુબાજુનું જેટલું ફળિયું હોય એ બધું પાણીથી છાંટી દીધું. ટાળું રાડું થઈ ગયું ત્યારે વાલા મહારાજનો ઢોલિયો દાદાના દરબારમાંથી અહીંયા નાગમાલા જ્યાં રહેતા હતા ત્યાં લઈ આવ્યા અને પેલું પાણીનો છંટકાવ એમના સતત ચાલુ ને ચાલુ રાખે એટલે આખો વાડો ભીનો ભીનો રહે. થોડીક ઠંડક થઈ ગઈ. વાલા મહારાજ રાજી થયા કે હાશ, વાલા સંતો તમારું જમવાનું કે મહારાજ તમે અમારી ચિંતા કરો. માં કે પણ ક્યાં જમો છો એ તો કયો આનંદાનંદ સ્વામી, આ સંતોને જમવાનું? ત્યારે એ સંત એવું બોલ્યા, મહારાજ
આ ગામમાં તો રોજ ને રોજ ભિક્ષા આપવાની શ્રદ્ધા હોય ન હોય, હાવ શ્રદ્ધા હોય ન જાય એટલે કોક ઉગામેડી જે આવે છે, કોક માંડવધાર, કોક અડતાળા, કોક ગઢાળી, કોક હકપર, અલગ અલગ ગામડાઓમાં સંતો જાય, રોટલાના ટુકડા માગી લાવે છે. કોક દી પેટ ભરાય, કોક દી કદાચ ન ભરાય, અને મહારાજ એ પરાણે મોકલવા પડે છે. બાકી આપ બીમાર છો ને તો સંતોને કોઈને આઘા ખસવાનું મન જ થતું નથી. કેવો પ્રેમ હશે હે પોતાના પ્રિયતમ પ્રભુજીની સેવામાં. એટલી બધી શ્રદ્ધા છે કે પોતાનું ભૂખ દુઃખ સુખ આરામ ભૂલી જાય છે. આમ 5-6 દિવસ સુધી મહારાજે આ બીમારીની લીલા ચાલુ રાખી, અન પછી છેલ્લે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી ક્યાંકથી શેરડીના માંદળિયા લાવો અને કાં તો એનો રસ કાઢી લાવો ને તો થોડોક લઈએ. ધડામાર સ્વામી ઉપડ્યા હો, કોકને કીધું જાઓ ગમે ત્યાંથી સારામાં સારી પાકી શેરડી લે આવો, અને સ્વામી પોતે લાકડાનું કોલું કરવા લાગ્યા. પૂર્વાશ્રમે સુતાર મિસ્ત્રી તો હતા જ ને, ધાડ 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 કોલું બનાવી દીધું. કોલું એટલે રસ કાઢવાનો પેલો દેશી ચીચોડો નહોતો આવતો, અત્યારે પણ અમુક અમુક રોડ ઉપર હોય છે. અને પછી એમાં રસ કાઢી અને એક કટોરો ભરીને લઈ આવ્યા મહારાજ પાસે આપ્યો. મહારાજ એમાંથી થોડોક તાજો રસ પી અને પછી બાકીનો જે બધો પ્રસાદ હતો એ નિષ્કુળાનંદ સ્વામીને આપ્યો. હો, નિષ્કુળાનંદ સ્વામી તો એવા ડાયા કે મેં એકલાય થોડી સેવા કરી છે, આ બધા જ સંતોએ સેવા કરી છે. એ રસ પોતે ગટગટાવી ન ગયા, એ રસ પરમ પ્રસાદીનો પુરુષોત્તમ નારાયણે પાન કરેલો અક્ષરધામનો દિવ્ય બની ગયેલો રસ હતો ને એમાં પાણી ઉમેરી દીધું. અને પછી બધા સંતો જે કોઈ સેવામાં હાજર હતા એને થઈ રહે એમ વેચી દીધો. પછી તો મહારાજ રોજ સમયે સમયે એ કટોરામાં જે રસ લાવે એ રસ પીવે. ધીરે રહીને મહારાજે થોડી રાબ પીવાનું ચાલુ કર્યું. આવી રીતે જે રસ અને રાબ મહારાજ પીતા હતા એ જે કટોરામાં પીતા હતા એ કટોરો આ ગ્રંથના લેખક પ્રસાદાનંદ સ્વામી એમ કે છે કે હજી મારી પાસે છે. કોણ એવું કહે છે? પ્રસાદાનંદ સ્વામી. આપણે દયાનંદ સ્વામીના ગ્રંથની કથા કરી રહ્યા છીએ એમાં આવી આવી ખૂટતી કડીઓ પૂરવા માટે આપણે જે જે ગ્રંથોમાંથી લઈએ એમાંથી આ લેખક છે પ્રસાદાનંદ સ્વામી. એ કહે છે કટોરો હાલમાં મારી પાસે છે, મારા પ્રભુએ મને પ્રસાદીનો આપ્યો છે. હવે જ્યારે આમ એ રીતે મહારાજ બીમાર હતા ત્યારે શું કરતા? હવે થોડાક સાજા થયા એટલે દાદાના દરબારમાં જે બધા બહેનો ભાઈઓ હોય એને દર્શનની બહુ જ ખેંચ છે કે મહારાજને કેમ છે, કેમ છે, કેમ છે, બધા સારું છે એવું તો કહે પણ તોય આમ શાંતિ ન થાય. એટલે મહારાજ કે સારું અમારો ઢોલિયો ત્યાં લઈ જાઓ. તો મહારાજને ઢોલિયામાં પહોંચ્યા હોય આખો સંતો ઢોલિયો ઉપાડીને દાદાના દરબારમાં લઈ આવે. ત્યાં મહારાજ એમનામ સુતા હોય, સંતો ભક્તોની સભા થાય, 2-3 ઘડી સૌ સંતો દર્શન કરે, દૂરથી બહેનો ભાઈઓ દર્શન કરી લે, પછી મહારાજ કે હાલો ઉતારે પાછો ઢોલિયો લઈ જાય. આમ મહારાજ રસ પીતા, રાપ પીતા, ગવૈયા સંતો વાજા વગાડીને કીર્તન ગાતા. એક દિવસ બ્રહ્મચારીએ કીધું, મહારાજ હવે થાળ લાવું, હવે થોડુંક જમાય એવું થઈ ગયું છે, મહારાજ જમો તો જલ્દી શક્તિ આવે ને. મહારાજ કે લઈ આવો જાઓ. તે દિવસે મહારાજે સ્નાન કરી થાળ જમ્યા. સામે મુક્તાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો બેઠા હતા. મહારાજ થાળ જમતા જાય અને પછી પ્રસાદી આપતા જાય. જે ગવૈયા સંતો મહારાજને આનંદ આપવા માટે રોજ ગાન કરતા હતા એમને આજે મહારાજે પ્રસાદ આપ્યો. ચળુ કરી મહારાજ ઢોલીએ બિરાજ્યા અને આવી રીતે મહારાજ સાજા થયા. વાલા ભાઈઓ શું થયા? સાજા થયા. બપોર પછી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, દાદા ખાચર, લાધા ઠક્કર આ બધાને એ કાર્ય બોલાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં હાજર હતા જ. બધા આવ્યા ત્યારે મહારાજે એમ કીધું, વાલા સંતો હરિભક્તો સાંભળો, અમે અમારો એક વિચાર અભિપ્રાય કહીએ છીએ. આખા ગુજરાત પ્રાંતમાં અમદાવાદ જેવું મોટું ભારે કોઈ શહેર નથી. અને એ શહેરના અત્યારે જે કલેક્ટર સાહેબ છે, જેનું ત્યાં શાસન ચાલે છે, બહુ જ ગુણભાવી, અમારી સાથે તમ સૌ સંતો ભક્તો સાથે બહુ જ ભાવનાવાળા છે અને આપણને જમીન આપે એમ છે. તો અમને એવો વિચાર આવે છે કે આપણે અમદાવાદમાં એક મોટું શિખરબદ્ધ મંદિર બાંધીએ અને એમાં નરનારાયણની મૂર્તિઓ પધરાવીએ. બોલો શું કહેવું છે તમારું? અમે જ્યારે સાહેબને મળ્યા હતા ત્યારે સાહેબે અમને કીધું હતું કે સજાનંદ સ્વામી મહારાજ
हमारा जैसा कोई काम हो तो हमको अवश्य कहना, तो अपने एने कहशू तो ये अपने जमीन आपसे, अने जमीन अपने लई अने त्यां अपने अपना खर्चे मंदिर करिए। त्यारे मुक्तानंद स्वामी वगैरह सर्वे संतो भक्तो बोला के हे महाराज, नर नारायण तो भरतखंडना पति राजा छे अने एमनी मूर्तिओ आ प्रांतमां तो क्यांय छे नहीं, माटे एमनुं स्थापन करवानो आपनो विचार बहु सारो छे महाराज। हवे ओंसे ओंसे महाराजनो विचार વધાવી લીધું, અને આમ તો મહારાજને જેટલી ખબર પડે એટલી આપણને કોઈને થોડી પડે, શું કામ ડાપણ કરીને નકામું જિંદગી બગાડવી। મહારાજ કે સુકાનંદ સ્વામી જાઓ કાગળ પેન લાવો। પછી મહારાજે કાગળ લખાયો અને આપણા અમદાવાદના હરિભક્તોને આ કાગળ મોકલાવો, એમને કહેજો કે સાહેબને આ બધો રિપોર્ટ કરે। અને મહારાજે એમાં લખાયું કે અમને તમે મંદિર માટે જે જમીન આપો એ નવાવાસમાં આપવાની, ક્યાં આપવાની, નવાવાસમાં, અને એ મંદિર કરવામાં એવો હુકમ હોવો જોઈએ કે એકવાર તમે અમને જમીન આપો પછી કોઈ એમાં કાંઈ હરકત ન કરે, દખલગીરી ન કરી શકે, એવો ચોખ્ખો બંદોબસ્ત સરકાર પોતે કરી પરવાનો કરીને આપણને આપે, અને એ સરકારની જવાબદારી। આવું બધું સુકાનંદ સ્વામી પાસે મહારાજે લખાયું, કુબેર સંઘભાઈ, નથુભટ્ટ, લાલદાસ, ગોરા, દામોદરભાઈ, હીરાચંદ ચોકસી આ બધાના નામ લખીને એમના પરત્વે પત્ર મોકલ્યો। જ્યારે પત્ર એમને મળ્યો શહેરના હરિભક્તો બહુ રાજી થયા, સાહેબને રિપોર્ટ કર્યો, સાહેબ પણ આ વાત સાંભળીને બહુ જ રાજી થયા અને એમણે જગ્યા જોવા માટે સંમતિ આપીને જાતે જોવા આવ્યા કે બોલો ક્યાં સહજાનંદ સ્વામી મહારાજની ઈચ્છા છે। આપણા હરિભક્તોએ જગ્યા બતાડી ત્યારે સાહેબ એટલું બોલ્યા, અહીંયા તો વસ્તી નથી, વસ્તી તો શહેરની દૂર છે, અને અહીંયા તમે ઠાકોર મંદિર કરશો તો લાભ લેનારા માણસો અહીંયા તો ઓછા ન આવે ભાઈઓ। ત્યારે નથુભટ્ટ બોલ્યા, હો એ મારા પ્રભુની ઈચ્છા હશે તો વસ્તી તો ક્યાંયની ક્યાંય હુજી થશે, કે છે વસ્તીની હું ચિંતા કરો છો, અમારા મહારાજની ઈચ્છા છે તો જગ્યા આપો પણ અહીંયા જ। સાહેબે આ લોકોએ બતાડી એટલી બધી જ જગ્યા જે મહારાજે અગાઉ કીધેલી હતી જગ્યા, સાહેબે કીધું આ તો ઓકે જાઓ હું લખી આપું, વધારે જોઈ તો કહેજો। પછી સાહેબે બધો પાકો પરવાનો બંદોબસ્ત કરી આપ્યો અને હરિભક્તોએ કીધું કે સાહેબ સાંભળો, અમારા મહારાજની પ્રભુની એવી આજ્ઞા છે કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનો પરવાનો જોશે, હો આજે તમે જો કાલે બદલી થાય અને પછી દખલગીરી થાય એ બરાબર નહીં, અમે અહીં મંદિર બાંધીને બેઠા હોઈએ, જોયું તમે સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો ભક્તોના સંસ્કારો, પાછળ કોઈ હરકત નહીં એવો પરવાનો કરી આપો। સાહેબ કે જાઓ એવો જ થઈ જશે, એક ગ્રંથમાં તો એવું લખ્યું છે કે આવો પરવાનો કરી આપવા હાટું થઈને સાહેબને ઠેઠ ઇંગ્લેન્ડ કાગળ મોકલવો પડ્યો। ક્યાં મોકલવો પડ્યો? એ જ્યારે પરવાનો એટલે કે દસ્તાવેજ આવ્યો, હરિભક્તો તડામાર લઈને મહારાજ પાસે આવ્યા, મોટા હરિભક્તોનો હારે વિનંતી પત્ર પણ હતો, મહારાજ એ બધું વાંચીને બહુ રાજી થયા, તરત જ આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે નીકળો અત્યારે તો ત્યાં જઈને સાધુઓને રહેવા સારું પહેલી ધર્મશાળા બાંધી દો, મંદિર પછી પહેલાં સાધુ ત્યાં રહેતા થાય એટલે સત્સંગ ડેવલપ થાય અને બરાબરનો સત્સંગ જામે એટલે આપણે મંદિર શરૂ કરીશું, જાઓ। આવી રીતે આનંદાનંદ સ્વામીને મહારાજે અમદાવાદ જવા માટે મોકલ્યા। વાલા ભક્તો, આવી રીતે ધીરે 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 સ્વામિનારાયણ ભગવાન મારા તમારા જેવા કરોડોના કલ્યાણના કાર્યો કરવા લાગ્યા છે, અને એ જે પુરુષોત્તમ નારાયણના પરમ સિદ્ધાંતો રહસ્યો છે એ જ આજ દિવસ સુધી મને ને તમને આ એકાંતિક ધર્મને પુષ્ટિ આપતો રહે એવો લાભ આપી રહ્યા છે। એ વાલા મહારાજે બહુ દીર્ઘદ્રષ્ટિ વાપરીને કામ કર્યા, શાસ્ત્રો રચાવ્યા, મંદિરો કર્યા, સાધુ અને આચાર્યોની પરંપરા કાયમ માટે સ્થાપતા ગયા, અને એ જ આજ મને તમને ખૂબ ખૂબ યુઝફુલ થઈ રહ્યા છે। બસ આપણે હવે ભાવપૂર્વક એનો લાભ લઈએ અને મહારાજને રાજી કરતા રહીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા ના
પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો ભૂલો ના ભૂલનારા, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણાધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિમારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, સત્સંગ મેં અબ આય રે તે સંત હરિ જન પાયો તે તે, સબ હે મુક્ત અનાદિ ભાવ ભૂલ ગયે તે, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર યાદ રખાવવું, પળય જ્ઞાન ભૂલી ન જાવું, પળય જ્ઞાન ભૂલી ન જાવું, સજાનંદ સ્વામી મહારાજની જય.